હતો ને એક છોકરો મને મળવા આવ્યો, મને કે મારા સાહેબ મમ્મીએ મોકલ્યો છે. શું કામ છે? આજે આદરા કેટલા વાગે બેસે છે? મેં કીધું 5 વાગે, સાંજે 5 વાગે બેસતા હતા. એટલે મેં કીધું 5 વાગે. છોકરો ઘરે ગયો અડધા કલાકમાં પાછો. કેમ શું છે? મમ્મીએ પૂછ્યું છે ઉપર કેટલી મિનિટ? 5:45 હોય ને તો આમ 45 મિનિટ સુધી ચૂસ્યા કરી. મેં એને કીધું 5:45 એ બહાર નીકળ્યો, પાછો બોલાવ્યો, તારી માં ત્રીજો ધક્કો ખવડાવે એના કરતા સાંભળતો જા ઉપર 32 સેકન્ડ. ચૂસ્યા જ કરવાની. 2 દિવસ પહેલા ત્યાગ ના કરી શકાય? અમારા મોટા ભાગના સાધુ સાધ્વીજીઓ 2 દિવસ પહેલા કેરીનો ત્યાગ કરી દેશ. આદરા બેસે અને તમે છોડો એ તો લાચારીથી છોડી કહેવાય, ચાલુ હોય ને તમે છોડો એ ખુમારીથી છોડ્યું કહેવાય. તો જેઠ મહિનામાં નિવૃત્તિ રૂપ ધર્મ છે. અષાઢથી તો વર્લ્ડ કપ શરૂ થાય છે, બરાબર, ચોમાસુ બેસે અને શ્રાવણમાં પર્યુષણની શરૂઆત, ભાદરવામાં સંવત્સરી આવે અને આસો મહિનામાં શરૂઆતમાં ઓળી આવે અને અંતે આ દિવાળી. 12 મહિનાના 12 પર્વો, 12 નહીં કદાચ 32 પર્વો છે. પ્રત્યેક મહિનામાં પર્વ એટલા માટે ગોઠવાયેલા છે કે મારું અને તમારું મન શુભમાં જોડાયેલું. આ દિવાળીના મહિમાને સમજવા માટે આજથી 2200 વર્ષ પહેલાના ઇતિહાસને સાંભળવો પડશે. આજ ભારતની ભૂમિ ઉપર ભગવાન મહાવીરના નિર્વાણ પામ્યાને બરાબર 200 વર્ષ પૂરા થઈ ગયા હતા. ભદ્રબાહુ સ્વામીનું નામ સાંભળ્યું છે તમે? સ્થૂલીભદ્રજીનું નામ તમે સાંભળ્યું છે? આ સ્થૂલીભદ્રજીના 2 શિષ્ય હતા, આર્ય મહાગીરી ને આર્ય સુહસ્તી. બહુ બચપણમાં એમણે દીક્ષા લીધી હતી. સ્થૂલીભદ્રજીના મોટા બેન હતા યક્ષા. 7 બેન છે ને જખાય જખદીનના, આ 7 બેન માં એના મોટા બેને આ બંનેને પોતાના સગા દીકરાની જેમ ઉછેર્યા એટલે એમને આર્યાએ ઉછેર્યા માટે આર્ય શબ્દ લાગ્યો. આ અંગ્રેજોએ પાડેલા ભેદ ખોટા છે, આર્ય અને અનાર્ય. આર્યો ઇન્ડિયામાં આવ્યા એવું કુછ નથી, બધા હિન્દુસ્તાનમાં જ હતા. આર્ય મહાગીરી અને આર્ય સુહસ્તી બંને ગુરુ ભાઈ છે. બંનેનું આયુષ્ય બહુ લાંબુ છે, 100-100 વર્ષનું આયુષ્ય છે. બચપણમાં દીક્ષા લીધી છે. બંનેને સ્થૂલીભદ્રજીએ ટ્રેન કર્યા છે. બંને ગુરુભાઈ હોવા છતાં સગા ભાઈ કરતા પણ વિશેષ પ્રેમ છે. એક દિવસની વાત છે, બંને મહાત્માઓને ભાવ થયો કે આપણે વિહાર કરતા કૌશામ્બી નગરીમાં જઈએ. ગયા છો કૌશામ્બી? કયા ભગવાનનું તીર્થ છે? પદ્મપ્રભ સ્વામી. આમાંથી જેને 119 કલ્યાણકની યાત્રા કરી હોય આંગળી ઊંચી કરશો? નથિંગ. મારા સાહેબ અમે હજી KG માં છીએ. ઓકે, રાજ્ય સિટીમાં જે 4-5 દેરાસર છે એના તો દર્શન કર્યા છે ને બધાના, પૂછીશો. ઘણાની તો આદત એવી હોય સવારથી આમ જાત્રા કરવા નીકળે, સાંજે 5 આવે, 10-15 દેરાના દર્શન કરીને આવે એટલે આપણને કે મજા આવી ગઈ. મેં શું મજા, આજે તો જે મજા આવી છે, આ દેરાસર આટલા દેરાસરના દર્શન કર્યા. આ મહિલા મંડળને તમે સવારે મોકલો, સાંજે આવે એટલે રાજી થઈ જાય. 15-15 દેરાસર, પછી હું પૂછું અહીંથી ક્યાં ગયા હતા? મેરુધામ, પછી તપોવન, પછી કોબા, પછી અંદર શું છે એ તો વાર છે, કોબાની અંદર જાઓ એટલે ના આવે. બોરી થી બહાર આવો, પાછું શું આવે? માણેકપુર, પછી શું આવે? પુનિતધામ. એમ કરતા કરતા સાંજ પડે ને આવા 10-15 દેરાસરના દર્શન કરીને આવે, પછી હું પૂછું જરા બોલશો મેરુધામના મૂળ નાયક કયા હતા? પછી જે મજા આવે, મેરુધામ જાય તપોવનમાં ને તપોવન જાય કોબામાં ને કોબા જાય બોરીસ. ઇસકી ટોપી ઉસકે સિર પર, ઉસકી ટોપી. જે દેરાસરમાં જઈએ છીએ દેરાસરના મૂળ નાયક કયા હોય એની આપણને ખબર ના હોય. કૌશામ્બી ભગવાન પદ્મપ્રભ સ્વામીના કલ્યાણકથી પાવન થયેલી ભૂમિ. બંને મહાત્માઓ ત્યાં પહોંચ્યા. 1 મહિનાની સ્થિરતા કરવાની છે અને યોગાનુયોગ એ દિવસોમાં કૌશામ્બીમાં ભારે દુષ્કાળ છે.
સખત દુકાળ છે. અન્નના એક દાણા માટે લોકો તલસી રહ્યા છે એવા સમયે આટલા મહાત્માઓ એમની ગોચરી પાણીની વ્યવસ્થા પ્રબંધ કઈ રીતે કરવો? પણ જૈનોની એ વિશેષતા છે, શ્રાવક શ્રાવિકા કદાચ પોતે ઓછું લેશે, પોતે ઓછું વાપરશે, પણ મહાત્માને ક્યારે ભૂખ્યા નહીં રાખે.